नर्मदा में केवड़िया खाते आज थी शुरू थयो छे चिंतन शिबिर। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में चिंतन शिबिर ने आयोजन करवामां आव्युं छे। आ चिंतन शिबिर में मुख्य पांच विषय पर चर्चा ने मंथन करवामां आवशे। समग्र मंत्रिमंडल सहित आईएएस अधिकारी हाजर रहेशे। जिला कलेक्टर डीडीओ सहित 230 लोगों हाजरी आपवाना छे। त्रण दिवसीय चिंतन शिबिर में मुख्य पांच विषय पर चर्चा ने मंथन करवामां आवशे, जेमां आरोग्य अने पोषण, शहरीकरण, माळखाकीय विकास, सहकारी अने स्वायत्त संस्थाओना कर्मचारीओ माटे तालीम अने क्षमता निर्माण, शिक्षण में गुणात्मक सुधारो अने ग्रामीण विस्तारों में माळखाकीय विकास अंगे चर्चा कराशे। चर्चा सत्र माटे कुल पांच ग्रुप पाड़वामां आवशे, जेमां एक ग्रुप में अंदाजित मंत्री सहित 45 लोको हशे। केन्द्र सरकार सीनियर अधिकारी तथा हसमुख अढ़िया अलग अलग विषयों पर मार्गदर्शन आपशे। गांधीनगर थी केवड़िया जवा माटे खास बस राखवामां आवी छे, जेमां तमाम मंत्रिमंडल सभ्यों चिंतन शिबिर में जवा माटे रवाना थशे। राज्य सरकारनी चिंतन शिबिर नो क्यांक क्यांक प्रारंभ थई रह्यो छे, एटला माटे तमाम अधिकारीओ अहींथी जई रह्या छे अने जे प्रकारनी आयोजन करवामां आव्युं छे, जे आईएएस अने अधिकारीओ छे ए अहींथी गांधीनगर सर्किट हाउसथी रवाना थई रह्या छे चिंतन शिबिर माटे। क्यांक ने क्यांक जोवा जईए तो आ चिंतन शिबिर छे એ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે 10મી ચિંતન શિબિર છે આ। સર આ 10મી ચિંતન શિબિર છે અને સર આ 10મી દસમી ચિંતન શિબિર છે અને ચિંતન શિબિર માટે અધિકારીઓ ચિંતન કરશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અહીંયા પ્રથમ રજિસ્ટ્રેશન તમામનું કરવામાં આવી રહ્યું છે। રજિસ્ટ્રેશન કર્યા પછી તેઓનો લગેજ છે એ લગેજ ચેક કરવામાં આવે છે અને એ લગેજ ચેક કર્યા પછી જે લગેજમાં આપવામાં આવે છે અને એ જ આધારે તમામ લોકો અહીંથી ચિંતન શિબિર કેવડિયા ખાતે યોજાવાની છે ત્યાં જઈ રહ્યા છે। સાહેબ ચિંતન શિબિર છે, ચિંતન શિબિરમાં કયા પ્રકારનું ચિંતન? આરોગ્યનો એક મુદ્દો સૌથી વધારે મહત્ત્વનો છે। આરોગ્યનો મુદ્દો અને એની સાથે સાથે અન્ય ચાર મુદ્દાઓ પણ ચિંતન શિબિરમાં 3 દિવસમાં આનું રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી, તમામ મંત્રીશ્રીઓ, તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ ત્યાં રહેશે અને જુદા જુદા જે મુદ્દાઓ વિષયો ઉપર ચર્ચા કરશે, એમાં આરોગ્ય ઉપર પણ ગહન ચર્ચા થવાની છે અને અમારું અમને આશા અને વિશ્વાસ છે કે કાંઈક ને કાંઈક એમાં સારું એમાં જે છે એ મંથન થઈને નીકળશે, એનું અમે પાલન કરીશું અને ગુજરાતની પ્રજાને એથી હિત થાય અને એનું પરિણામ સારું મળે એ પ્રમાણેના તમામ પ્રયત્નો કરવામાં આવશે। સર આપ સિનિયર અધિકારી છો, અત્યાર સુધીની તમામ ચિંતન શિબિરમાં તમે હાજરી આપી છે, ખાસ ચિંતન શિબિરમાં આરોગ્ય સિવાયના બીજા કયા મુદ્દા? બીજા મુદ્દાઓ હવે જે અન્ય અર્બનના છે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે, શિક્ષણના છે, એ પ્રમાણે જે જુદા મુદ્દાઓ એની પર ચર્ચા થશે, પણ કેમ કે મને આરોગ્યની જવાબદારી સોંપવામાં આવી છે એટલે આરોગ્યમાં કેવી રીતે મહત્તમ ગહન ચર્ચા થાય, બહારથી આવેલા સ્પેશિયલિસ્ટ પણ છે એમના પણ વિચારો જાણીશું, અંદર પણ જિલ્લાઓના અધિકારીઓનું પણ જાણીશું અને કંઈક એમાં સારું પરિણામ અને સારું મંથન થઈને જેને કહીએ એક અમૃત એમાંથી નીકળે અને એ પછી લાભ લોકો સુધી પહોંચાડવાનું સરકારશ્રીનું પ્રયત્ન રહેશે। સાહેબ આરોગ્યમાં છે તો આરોગ્યમાં કયા મુદ્દા પર સીધું ફોકસ કરવામાં આવશે? આરોગ્યના બહુ અગત્યના મુદ્દાઓ છે, જેમાં ઇન્ફેન્ટ મોર્ટેલિટી રેટ, મેટર્નલ મોર્ટેલિટી રેટ, એની સાથોસાથ જે એડોલસેન્ટ ગર્લ્સ છે, જે છોકરીઓ છે, બાળિકાઓ છે, એમાં અનિમિયા અને એની સાથોસાથ કેવી રીતે હેલ્થ અને ન્યુટ્રિશન ગુજરાત રાજ્યનું વધારીએ અને એને ઉત્તરોત્તર ઊંચાઈ ઉપર લઈ જઈએ એ બાબતની ચર્ચા થશે, કુપોષણને કેવી રીતે દૂર કરીએ એની ચર્ચા થશે। આભાર। જે પ્રકારે તમામ જગ્યાએ આ પ્રકારની આરોગ્ય ઉપર સીધું ફોકસ થશે એ પ્રકારની ચર્ચા થશે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાનાથી મોટા સૌ કોઈ આમાં અધિકારીએ થાય છે। સાહેબ ચિંતન શિબિર છે, ચિંતન શિબિરના પરિપ્રેક્ષમાં કેટલી ઉપયોગી અધિકારીઓની રીતે થશે? કારણ કે સિનિયર અધિકારીઓ હોય છે, એમાં કેટલું શીખવા મળશે? હું ચિંતન શિબિરમાં છું નહીં, પણ બધા અધિકારીઓ માટે બહુ ઉપયોગી હોય છે અને એમાં બહુ મંથન થતું હોય છે વહીવટ બાબતે। ચોક્કસ વહીવટી બાબતે મંથન થવામાં આવશે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સિનિયર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક, સાહેબ ચિંતન શિબિર છે, ચિંતન શિબિર કેટલી ઉપયોગી અને જે પ્રકારની ઘટના છે એ પ્રકારે કહી શકાય? સાહેબ ચિંતન શિબિર છે, ચિંતન શિબિર કેટલી ઉપયોગી? કારણ કે દર વખતે ચિંતન શિબિર હોય છે અને ક્યાંક ને ક્યાંક એનું એક ફળ સુધી ગુજરાતને શું ઉપયોગી થશે?
चिंतन शिबिर में राज्य ने जो स्पर्शता वहीवटी अने लोकोना उपयोगी जो कामगिरी होय एनी बाबतना चिंतनना कारणे वधु असरकारक वहीवट आपी शकाय। आभार। चोक्कस एवुं कही शकाय के वधारे असरकारक वहीवट थशे अने एना कारणे क्यांक ने क्यांक चिंतन शिबिर छे एनो जे फळश्रुती छे ए गुजरात माटे खूब उपयोगी साबित थाय ए प्रकारनी रचना करवामां आवी छे। 3 दिवसनी चिंतन शिबिर छे, केवड़िया स्टेच्यू ऑफ यूनिटी खाते योजावानी छे अने एवुं चोक्कस कही शकाय के छेल्ले गुजरातनी प्रजाने सारूं मळे एटला माटे राज्य સરકાર આ ચિંતન કરી રહી છે અને એના પછી તેનું અમલીકરણ પણ કરશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો 10મી આ ચિંતન શિબિર અને સ્વાભાવિક રીતે રાજ્યના હિત માટે સારા નિર્ણયો આ પ્લેટફોર્મ પરથી, આ મંચ પરથી લેવામાં આવશે, ચિંતન મંથન કરવામાં આવશે, 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે। ગુજરાતના સર્વાંગીની વિકાસ માટે ચિંતન શિબિરનું એક આગવું મહત્વ છે। સ્વાભાવિક છે કે વહીવટીતંત્ર, સરકાર એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમગ્ર સાથે મળીને ચિંતન કરશે ગુજરાતના વિકાસ માટે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ એની ફળશ્રુતિ જે થશે એ ફળશ્રુતિ ગુજરાતના વિકાસમાં કામ આવશે અને એક રોડમેપ તૈયાર થશે। આ પ્રકારનું ચિંતન 3 દિવસ માટે કરવામાં આવશે। સ્વાભાવિક છે કે 10મી ચિંતન શિબિર યોજાઈ રહી છે, જે પ્રકારે છેલ્લી વડોદરામાં ચિંતન શિબિર યોજાઈ હતી અને ત્યાર પછીની આ લાંબા સમય પછીની ચિંતન શિબિર છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતને એ સીધી રીતે ફાયદાકારક બનશે એ માટે અત્યારે તમામ મુખ્યમંત્રીથી માંડીને મુખ્ય સચિવ સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓ, તમામ લોકો આ ચિંતન માટે કેવડિયા જવા રવાના થઈ રહ્યા છે। 5 મુખ્ય વિષય આ ચિંતન શિબિરમાં રાખવામાં આવ્યા છે, એ અંતર્ગત આ ચિંતન કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ચિંતન છે એ ચિંતન શિબિરની બસો અહીંથી રવાના થઈ છે અને હવે 3 દિવસ માટે સમગ્ર વહીવટીતંત્ર કહી શકાય, રાજ્ય સરકાર કહી શકાય, કેવડિયાથી ગુજરાતનો વહીવટ કરશે। સાથે સાથે જ્યારે આવશે ત્યારે એક નવા વિચાર સાથે તેઓ ગુજરાતના વિકાસનો રોડમેપ પર કામ કરશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। આજે ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર માટે બહુ મહત્વનો દિવસ છે। ચિંતન શિબિરના 20મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આ વર્ષના ચિંતન શિબિરની પરિકલ્પનામાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તે દૃષ્ટિકોણ, તે અભિગમને સામે રાખી આપણા વહીવટીતંત્ર ટીમ ગુજરાત કઈ રીતે આમાં કયા કયા ક્ષેત્રોમાં આગળની કામગીરી સારી રીતે ધપાવી શકે તેના ચિંતન રાજ્યના સમગ્ર ચૂંટાયેલી સરકારી પાંખ, વહીવટી પાંખ સાથે મળીને 3 દિવસ સુધી અનેક વિષયો ઉપર ચિંતન કરીશું અને રાજ્ય માટે સારું પ્રજાલક્ષી અભિગમ સાથે વહીવટની દિશા આગળ આપણે ધપાવીશું તે માટેનું આ કાર્યક્રમ છે। અને હવે વાત પીએમ મોદીના જાપાન પ્રવાસ વિશે।